નારી છે આજના ઔદ્યોગિક જગતમાં મહિલા ઉદ્યોગીઓ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે અને ખૂબ જ પ્રભાવી રીતે ઉદ્યોગોનું સંચાલન કરી રહ્યા છે મહિલાઓને ઔદ્યોગિક ક્ષેત્રમાં આગળ લાવવા માટે લઘુ ઉદ્યોગ ભારતી જિલ્લા સ્તર પર મહિલા ઉદ્યોગકારો દ્વારા સંચાલિત મહિલા ઉદ્યોગકારો જેના ભાગરૂપે નવનિયુક્ત જિલ્લા વિરલ આગેવાનીમાં વડોદરા ખાતે ગુજરાત પ્રાંતની પ્રથમ મહિલા ગઠન કરી મહિલા એકમ કાર્યકારીણીની ઘોષણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ત્યાર સુધી દેશમાં ત્રીસ જેટલી મહિલા એકમોના માધ્યમથી

બળદેવભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં અને અખિલ ભારતીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્તાજી પ્રદેશ અધ્યક્ષ શ્યામસુંદર સલોચા પ્રદેશ મહામંત્રી ઈશ્વર સજ્જન અને જયપુર સંભાંગના મહામંત્રી સુશ્રી સુનિતા શર્માની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા એકમ કાર્યકારીણીની ઘોષણા કરવામાં આવી જેમાં હેમાલીબેન વ્યાસને એકમ પ્રમુખ વિધિબેન ખક્કર ઉપપ્રમુખ શિલ્પાબેન ખંડેલવાલ મહામંત્રી રોનકબેન પંચાલ ખજાનાજી વર્ષાબેન કોઠી સહમંત્રી અને અસ્મિતાબેન ખારવા સમિતિ સદસ્ય તેમજ હર્ષાબેન પટેલને મહિલા એકમના વાલી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે હા લઘુ ઉદ્યોગ ભારતી એ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કદના જે ઉદ્યોગો છે એમનું આ રાષ્ટ્રીય સંગઠન છે અને આજે વડોદરા ખાતે લઘુ ઉદ્યોગ ભારતીની ગુજરાત રાજ્યની પહેલી મહિલા એકાઈ જે મહિલા ઉદ્યોગકારો દ્વારા બની છે અને મહિલા ઉદ્યોગકારો માટે કાર્ય કરતી પહેલી મહિલા ઇકાઈનો આજે ગઠનનો કાર્યક્રમ અહીંયા આગળ રાખવામાં આવ્યો છે અને એની ઇકાઈ કાર્યકરણી એટલે ઇકાઈના જે પદાધિકારીઓ છે એમની ઘોષણાનો આજે કાર્યક્રમ વડોદરામાં ખાતે રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમની અંદર વિશેષ રૂપથી લઘુ ઉદ્યોગ ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી માનીય શ્રી પ્રકાશચંદ્ર ગુપ્તાજી લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બળદેવભાઈ પ્રજાપતિ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્યામસુંદર સલુજાજી લઘુ ઉદ્યોગ ભારતીના પ્રદેશ મહામંત્રી ઈશ્વર સજ્જનજી અને કર્ણાવતી સંભાગના અધ્યક્ષ શ્રી જયેશભાઈ પંડ્યા અને મહિલા ઉદ્યોગ મહિલા ઇકાઈ માટે કાર્યકર્તા સુશ્રી સુનિતા શર્માજી આજે વિશેષ રૂપથી આજે અહીંયા આગળ વડોદરામાં ઉપસ્થિત છે અને લઘુ ઉદ્યોગ ભારતીના મહિલા એકાઇની જવાબદારી સુશ્રી હિમાલીબેન વ્યાસ જે હાઈમેક કંપની છે એમના જે સંભાળે છે એમને જવાબદારી અમે સોંપવામાં આવી છે